નમસ્તે મિત્રો આશ્રમ શાળામાં નવી વિદ્યા સહાયક ભરતી જાહેરાત આવેલી છે અરજી કરવાની શરૂ છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રણ ત્રણ છે આ પહેલાં તમારી અરજી છે તે રજીસ્ટર એડી મારફત છે સ્કૂલના સરનામે પહોંચી જવી જોઈએ ખાસ યાદ રાખજો પ્રસ્તુત જાહેરાત છે તે સંદેશ ન્યૂઝપેપરની અંદર આવેલી છે જેમને અરજી કરવા હોય તેવા ઉમેદવારો માટે અને આજથી તમારે દિન પંદર એટલે ગણવાનું રહેશે હવે જોઈ લઈ વધારે વિગતે જાહેરાત તો વિદ્યા સહાયક જગ્યાનું નામ છે જગ્યાની સંખ્યા એક છે રોસ્ટર ક્રમ છે સાત અને જો બિન અનામતના ઉમેદવાર છે એટલે કોઈ પણ કાસ્ટના સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવાર અરજી કરી શકશે જેમને બીએસી બી એ ટેટ ટુ પાસ કરેલી છે પીટીસી સ્નાતક કરેલું છે અને અંગ્રેજી જેમનો મુખ્ય વિષય છે તેવા ઉમેદવાર છે તે આની અંદર અરજી કરી શકશે ત્યાર પછી વિદ્યા સહાયક જગ્યા છે એક રોસ્ટર ક્રમ છે આઠ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસી બી સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવાર અરજી કરી શકશે લાયકાત માગવામાં આવી છે બી બીએડ અને ટેટ બે પાસ કરેલી હોવી જોઈએ એટલે કે છથી આઠની જેમણે ટેટ પાસ કરેલી છે તેવા ઉમેદવાર અને અથવામાં પીટીસી બી અને ટેટ બે પાસ કરેલી હોય તેવા ગણિત વિજ્ઞાનના ઉમેદવાર ત્યાર પછી વિદ્યા સહાયક રોસ્ટર સંખ્યા છે એક રોસ્ટર ક્રમ છે નવ ખાસ યાદ રાખજો બિન અનામત કોઈ પણ કાસ્ટના મહિલા અને પુરુષ ઉમેદવાર બી બીએડ અને બીએ બીએડ કરેલું હોવું જોઈએ સોરી અને ટેટ બે પાસ કરેલી હોવી જોઈએ સામાજિક વિજ્ઞાન સાથે પીટીસી બીએ અને ટેટ બે પાસ કરેલી હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે ઉપરોક્ત જાહેરાત છે તે સંદેશ બનાસકાંઠાના ન્યૂઝપેપરમાં આવેલી છે શ્રી બાલારામ સધન ક્ષેત્ર સમિતિ વિમળા જ્યોત સંચાલિત આદિજાતિ આશ્રમશાળા ચિત્રાંશણી માટે મદદનીજ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગના પાલનપુર બનાસકાંઠામાંથી એનઓસી મળેલી છે વિષય પ્રમાણે વિદ્યા સહાયકો જોઈએ છે અગાઉ આપણે વિષયોની ચર્ચા કરી ચુક્યા છીએ ઉમેદવારે અરજી પત્રકમાં પોતાનું નામ ખાસ યાદ રાખજો સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટકા સહિત અનુભવ અને ટેટ બે અને કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાની સ્પષ્ટ ઉલ્લેખ તમારે કરવાનો રહેશે અને પ્રમાણિત નકલો જોડવાની રહેશે અરજી સાથે ઉમેદવારે તાજેતરમાં પોતાના પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાનો રહેશે સરકારશ્રીના વર્તમાન જોગવાઈ મુજબ ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે આ અગાઉ જે આશ્રમશાળાની અંદર ભરતી જાહેરાત નવસારીની પડી હતી તેમાં પચીસ હજાર પગાર ધોરણ હતું તે જ પગાર ધોરણ આમાં રહેશે વિદ્યા સહાયકનો હતો તે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે ખાસ યાદ રાખજો ફિક્સ પગારની અંદર પચીસ તે શિક્ષણ સહાયકને ચૂકવવામાં આવે છે ત્યાર પછી પસંદ થયેલ ઉમેદવારે આદિજાતિ વિકાસ વિભાગના આશ્રમ શાળાઓના ધારાધોરણ મુજબ ચોવીસ કલાક આશ્રમના સ્થળે હાજર રહી શિક્ષણ કમ ગૃહમાતા અથવા તો ગૃહપતિની તમામ ફરજો નિભાવવાની રહેશે ઉપર જણાવેલ વિગતો સાથે પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં ખાસ યાદ રાખજો રજીસ્ટર પોસ્ટ એડીથી જ તમારે અરજી કરવાની છે એટલે ત્રણ તારીખ પહેલાં તમારી અરજી રજીસ્ટર એડી સ્વરૂપે મળી જવી જોઈએ હવે એડ્રેસ નોંધી લેજો શ્રી બાલારામ સધન ક્ષેત્ર સમિતિ મુકામ ચિત્રાસણી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા પિનકોડ આડત્રીસ પચાસ દસ આ જાહેરાત છે તે આજના ન્યૂઝપેપરની છે અને આ સંદેશ ન્યૂઝપેપરની અંદર આવેલી જાહેરાત છે